हेलो स्टूडेंट्स, आज तमारो विषय छे कॉम्प्यूटर। एमा तमारे अलंकार कॉम्प्यूटर नी दुनिया भाग 6 नी चोपड़ी लेवानी छे। एमा आपणे छेल्ला वीडियो मां माउस ना मुख्य चार कार्यो जोया हता। माउस अने कीबोर्ड विषे आपणे जोयुं हतुं। त्यार पछीनो आपणो टॉपिक छे प्रोसेसिंग यूनिट। सेंट्रल प्रोसेसिंग यूनिट एटले के जेमां कॉम्प्यूटर ना इनपुट करेल माहिती प्रोसेस थया बाद परिणाम तैयार थाय छे। प्रोसेस एटले के प्रक्रिया। तो प्रोसेसिंग यूनिट नु पूरु नाम छे सेंट्रल प्रोसेसिंग यूनिट एटले के सीपीयू। सीपीयू नु पूरु नाम छे सेंट्रल प्रोसेसिंग यूनिट। इनपुट करेल माहिती प्रोसेस थया बाद परिणाम तैयार थाय छे। सेंट्रल प्रोसेसिंग यूनिट जेने टूंकमां सीपीयू अने गुजरातीमां मध्यस्थ प्रक्रिया एकम कहे छे। तमने बधाने तो खबर ज हशे सीपीयू नू फूल फॉर्म एटले के पूरु नाम छे सेंट्रल प्रोसेसिंग यूनिट। त्यार पछी पेज नंबर 32 पर जोईए। मानवीना शरीरमां जेम मगज एक अगत्यनो अंग छे, तेमज कॉम्प्यूटरमां सीपीयू एक अगत्यनो अंग छे। તમે સીપીયુ પણ બધાએ જોયેલું હશે। સીપીયુ વગર એક ખાલી ખોખા સમાન છે, કોમ્પ્યુટર એક ખાલી ખોખા સમાન છે। કોમ્પ્યુટરમાં થઈ રહેલ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન સીપીયુ દ્વારા થાય છે। આપણે કોઈ પણ માહિતી અંદર દાખલ કરીએ તો સીપીયુ છે તેને તેનું મગજ ગણવામાં આવે છે કોમ્પ્યુટરનું, એટલે સીપીયુમાંથી કોઈ પણ પ્રક્રિયામાં દાખલ થાય છે। સીપીયુનું મુખ્ય કાર્ય કોમ્પ્યુટરમાં દાખલ કરેલ માહિતીનો સંગ્રહ, સંચાલન અને સંકલન કરવાનું છે, અને તેથી જ સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહે છે। સીપીયુ દ્વારા જ ઇનપુટ કરેલ માહિતી પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચે છે, પ્રોસેસિંગ કરે છે, પરિણામ તૈયાર થાય ત્યારે તે મોનિટર સુધી પહોંચાડે છે। સીપીયુ દ્વારા ઇનપુટ કરે એટલે કે આપણે સીપીયુમાંથી કોઈ પણ માહિતી કોમ્પ્યુટરમાં દાખલ કરીએ તે પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચે છે, એટલે માહિતી આપણે દાખલ કરીએ એટલે તેની પ્રોસેસ થાય છે, તે પ્રોસેસિંગ કરે છે અને પરિણામ એટલે કે તેનું આઉટપુટ આપણને મળે છે। તો પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુનું મુખ્ય કાર્ય શું છે? કંટ્રોલ યુનિટ, મેમરી યુનિટ અને એરિમેટિક લોજિકલ યુનિટ, આ ત્રણ એના પ્રકાર છે। મેમરી યુનિટમાં પાછા બે પ્રકાર છે, ઇન્ટરનલ મેમરી અને એક્સટર્નલ એટલે કે આંતરિક અને બાહ્ય મેમરી। તો ઇન્ટરનલ મેમરીમાં છે RAM, રેમ અને રોમ, આ બે પ્રકાર છે, અને એક્સટર્નલમાં છે હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, સીડી, ડીવીડી ને અધર્સ, એટલે કે કોઈ પણ હાર્ડ ડિસ્ક કે એ કઈ હોય એ આપણે કોમ્પ્યુટરમાં દાખલ કરીને આ ઇનપુટ તૈયાર કરીને આપણે આઉટપુટ આપણને મળે છે। તો આ જે છે એ તમારે યાદ રાખવાનું છે। પ્રોસેસિંગમાં મુખ્ય ત્રણ પ્રકાર છે, કંટ્રોલ યુનિટ, મેમરી યુનિટ અને એરિમેટિક લોજિકલ યુનિટ। મેમરી યુનિટના બે પ્રકાર છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ। ઇન્ટરનલ મેમરીમાં સમાવેશ થાય છે રેમ અને રોમ, અને એક્સટર્નલ મેમરીમાં થાય છે હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, સીડી, ડીવીડી એન્ડ અધર્સ। રેમ છે તેનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એસેસ મેમરી, અને રોમનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી। ત્યાર પછી જોઈએ સીપીયુના ત્રણ વિભાગ છે, કંટ્રોલ યુનિટ, મેમરી યુનિટ અને એરિમેટિક લોજિકલ યુનિટ, જે આપણે અહીંયા ઉપર જોયું। ત્યાર પછી એનું પહેલું છે કંટ્રોલ યુનિટ। કંટ્રોલ યુનિટને ટૂંકમાં સીયુ કહે છે। સીયુ એટલે સી એટલે કંટ્રોલ અને યુનો યુનિટ, એટલે સીયુ કહે છે। તેની સરખામણીમાં સમગ્ર શરીરમાં ફેલાયેલ જ્ઞાનતંતુઓ ઝાડા સાથે કરી શકાય છે। કંટ્રોલ યુનિટ દ્વારા કોમ્પ્યુટરમાં દરેક ભાગોનું તેમજ માહિતીનું ફેરબદલીનું સંકલન, સંચાલન તેમજ નિયમન થાય છે। કંટ્રોલ યુનિટ માહિતીમાં કોમ્પ્યુટરમાં દાખલ થાય ત્યારથી સૌ પ્રથમ તે સૂચનાને કોમ્પ્યુટર સમજી તે માટે તેનું મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે અને સૂચનાઓને જરૂરિયાત પ્રમાણે ALU વિભાગમાં પહોંચાડે છે। ત્યારબાદ પ્રોસેસિંગ બાદ તૈયાર થયેલ પરિણામને આઉટપુટ ડિવાઇસમાં મોકલે છે, એટલે કે સૌ પ્રથમ આપણે કોઈ પણ માહિતી ઇનપુટ કરીએ છીએ, પછી તેની પ્રોસેસ થાય છે અને તેનું આપણને આઉટપુટ એટલે કે પરિણામ મળે છે, અને આપેલ કમાન્ડ પ્રમાણે માહિતીનો સ્ટોરેજ ડિવાઇસમાં સંગ્રહ કરે છે। આમ કહી શકાય છે કે કોમ્પ્યુટર યુનિટ, કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટરમાં દાખલ થતા ડેટાના આવન જાવન પર દેખરેખ રાખે છે અને કોમ્પ્યુટરની સમગ્ર ઘટનાઓનું અને તેમાં થતી પ્રક્રિયા પર નિયમન રાખે છે। કંટ્રોલ એટલે કે કોઈ પણ આપણે વસ્તુના કંટ્રોલ એટલે કે નિયમન રાખવું, એટલે કોઈ પણ ઘટનાઓનું થતી પ્રક્રિયા પર તેનું સંકલન અથવા તો નિયમન રાખે છે। ત્યાર પછી છે મેમરી યુનિટ। મેમરી યુનિટ એટલે કોમ્પ્યુટરની સંગ્રહ ક્ષમતા, મેમરી યુનિટ એટલે મેમરી એટલે આપણે સંગ્રહ કરવાની શક્તિ, કંટ્રોલ એટલે કે આપણે તમને બધાને ખબર જ છે કંટ્રોલ એટલે કે નિયમન રાખવું અથવા તો સંકલન કરવું,
અને મેમરી યુનિટ એટલે કે કોઈ પણ કોમ્પ્યુટરની સંગ્રહ ક્ષમતા એટલે કે તેમાં આપણે કેટલી માહિતી અંદર દાખલ કરી શકીએ છીએ તે તેની સંગ્રહ ક્ષમતા જેને ટૂંકમાં MU કહે છે. MU એટલે કે મેમરી યુનિટ. કોમ્પ્યુટરની મેમરી યુનિટના મુખ્ય બે પ્રકાર છે, ઇન્ટરનલ મેમરી અને એક્સટર્નલ મેમરી. આપણે અહીં જોયું કે મેમરી યુનિટના બે પ્રકાર છે, ઇન્ટરનલ મેમરી અને એક્સટર્નલ મેમરી. ત્યાર પછી છે ઇન્ટરનલ મેમરી. ઇન્ટરનલ મેમરી જેને કોમ્પ્યુટરની મુખ્ય મેમરી કે પ્રાઇમરી મેમરી પણ કહે છે. ઇન્ટરનલની સંગ્રહ શક્તિ મર્યાદિત હોય છે એટલે કે અમુક સમય જ હોય છે એટલે કે મર્યાદિત હોય છે. ઇન્ટરનલ મેમરીના મુખ્યત્વે બે પ્રકાર છે, રેમ અને રોમ. અહીં આપણે જોયું કે ઇન્ટરનલ મેમરીના મુખ્ય બે છે, રેમ અને રોમ. રેમ ને રેન્ડમ એસેસ મેમરી અને રોમ છે રીડ ઓનલી મેમરી. તો આપણે જોઈએ રેમ એટલે કે રેન્ડમ એસેસ મેમરી, આનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. કોમ્પ્યુટરને આપવામાં આવતી સૂચના કે પ્રોગ્રામનો સંગ્રહ સૌ પ્રથમ રેમમાં થાય છે. આ પ્રકારની મેમરીમાં માહિતી લખી તેમજ વાંચી શકાય છે તેમજ સુધારા વધારા કરી શકાય છે, તેથી તેને રીડ રાઇટ મેમરી પણ કહે છે. આ મેમરીમાં આપણે કોઈ પણ માહિતી દાખલ કરી શકીએ છીએ અને તેમાં લખી કે વાંચી શકાય છે, તેથી તેને રીડ એન્ડ રાઇટ મેમરી પણ કહે છે. રેમના ઉપયોગથી કોમ્પ્યુટરમાં જુદા જુદા કાર્ય કરી શકાય છે. આ પ્રકારની મેમરીમાં કોમ્પ્યુટરમાં વીજ પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે પ્રોગ્રામમાં રહેલ માહિતીનો નાશ થાય છે. એટલે કે આપણે કોઈ પણ સ્વીચ કે કોમ્પ્યુટર બંધ થઈ જાય છે તો તેમાં રહેલ પ્રોગ્રામ હોય, જે માહિતી હોય તે નીકળી જાય છે અથવા તો નાશ થઈ જાય છે. નવો પ્રોગ્રામ શરૂ કરતા પણ અગાઉના પ્રોગ્રામમાં સંગ્રહેલ માહિતી નાશ પામે છે, તેથી તેને કામ ચલાઉ મેમરી પણ કહે છે. આપણે કોમ્પ્યુટર પર કંઈ પણ લખાણ લખતા હોઈએ અને કોમ્પ્યુટર બંધ થઈ જાય એટલે કે આપણે વીજળીથી ચાલતું કોમ્પ્યુટર હોય લાઇટ, તો એ વીજળીથી ચાલતું કોમ્પ્યુટર બંધ થઈ જાય તો તેમાં રહેલી માહિતી પણ નીકળી જાય છે, એટલે તેને કામ ચલાવ એટલે કે ટેમ્પરરી મેમરી પણ કહે છે. ત્યાર પછી છે રોમ એટલે કે ROM, રીડ ઓનલી મેમરી. ROM રોમનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી. રોમ મેમરીમાં ફક્ત વાંચી શકાય છે, તેમાં સંગ્રહેલ માહિતી સુધારા વધારા કરી શકાતા નથી કે કોઈ નવી માહિતી ઉમેરી શકાતી નથી, તેમાં ફક્ત વાંચી શકાય છે. માહિતીને ટ્રાન્સફર કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. જ્યારે કોમ્પ્યુટરમાં પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આ પ્રકારની મેમરી અલગ અલગ પરિણામો મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રકારની મેમરીમાં વીજ પ્રવાહ બંધ થતા કે નવો પ્રોગ્રામ શરૂ કરતા માહિતીનો નાશ થતો નથી, તેથી તેને કાયમ એટલે કે પરમેનન્ટ મેમરી પણ કહે છે. રેમ મેમરીમાં ખાલી લખી અને વાંચી શકાય છે અને તેમાં તેથી તેને રીડ એન્ડ રાઇટ મેમરી કહે છે. વીજ પ્રવાહ બંધ થતા તેમાં માહિતીનો નાશ થાય છે, જ્યારે રોમ મેમરીમાં માહિતીનો નાશ થતો નથી. ત્યાર પછી ઇન્ટરનલ મેમરીમાં આપણે બે પ્રકાર જોયા, રેમ અને રોમ. ત્યાર પછી છે એક્સટર્નલ મેમરી. એક્સટર્નલ મેમરીને સેકન્ડરી મેમરી પણ એટલે કે બીજી મેમરી પણ કહે છે. એક્સટર્નલ મેમરીને કોમ્પ્યુટરમાં બહારથી જોડવામાં આવે છે, તેની સંગ્રહ શક્તિ અમર્યાદિત હોય છે તથા મોટા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે. આ પ્રકારની મેમરીમાં કાયમી ધોરણે સંગ્રહ કરી શકાય છે, જરૂર પડીએ પાછી મેળવી શકાય છે. હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક વગેરે એક્સટર્નલ મેમરીના ઉદાહરણ છે. આપણે કોઈ પણ પેનડ્રાઈવ હોય કે હાર્ડ ડિસ્ક હોય એ આપણે કોમ્પ્યુટરમાં દાખલ કરતા એમાંથી કોઈ પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો એમાં આપણો પહેલો પ્રકાર છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટરમાં ફિક્સ કરેલી હોય છે. હાર્ડ ડિસ્કના ઉપયોગ માટે કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક ડ્રાઈવ જરૂરી છે. તેની સંગ્રહ શક્તિ એટલે કે GB, આપણે જેમ મોબાઈલમાં GB આવે છે, જે મોબાઈલમાં આપણે કોઈ પણ સંગ્રહ કરવાની ક્ષમતા જેમ કે 64 GB છે, 128 GB છે, એવી રીતે હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટરના CPU સાથે જોડવામાં આવે છે, તેથી તે કોમ્પ્યુટરમાં સંગ્રહ શક્તિ વધી શકે છે. જેમ કે GB થી TB સુધીની હોય છે એટલે કે ગીગાબાઇટથી ટેરાબાઇટ. હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટરનું મુખ્ય સંગ્રાહક એકમ છે. કોમ્પ્યુટરમાં જરૂરી પ્રોગ્રામ્સ અને સોફ્ટવેરનો સંગ્રહ હાર્ડ ડિસ્કમાં જ થાય છે. ઉપયોગકર્તાએ સંગ્રહ કરેલ માહિતીનો પણ હાર્ડ ડિસ્કમાં જ સંગ્રહ થાય છે. જરૂર પડે હાર્ડ ડિસ્કમાં સંગ્રહેલ માહિતી પણ હાર્ડ ડિસ્કમાં જ સંગ્રહ થાય છે. એટલે કે એમ કહેવા માંગે છે કે બધી જ માહિતી જે કોમ્પ્યુટરમાં હોય છે એ બધી જ માહિતી હાર્ડ ડિસ્કમાં હોય છે. જરૂર પડે હાર્ડ ડિસ્કમાં સંગ્રહેલ માહિતી પાછી પણ મેળવી શકાય છે. હાર્ડ ડિસ્કમાંથી આપણે કોઈ પણ માહિતી પાછી પણ મેળવી શકીએ છીએ.
हार्ड डिस्क ने बाह्य पर्यावरण की असर ओछी थती होवाथी तेमांथी रहेला डेटा नाश थवानी के खराब थवानी शक्यता ओछी छे। हाल में बजार में एक्सटर्नल हार्ड डिस्क पण उपलब्ध छे, जेने यूएसबी पोर्ट द्वारा कम्प्यूटर साथे सरळताथी जोड़ी शकाय छे। एक्सटर्नल हार्ड डिस्क नो डेटा ट्रांसफर सरळताथी करी शकाय छे। त्यार पछी आपणो बीजो प्रकार छे फ्लॉपी डिस्क। फ्लॉपी डिस्क में हार्ड डिस्क करता संग्रह क्षमता अनेक गणी ओछी होय छे। हार्ड डिस्क में सौथी वधारे संग्रह क्षमता होय छे अने फ्लॉपी डिस्क में ओछी होय छे। फ्लॉपी डिस्क ना उपयोग माटे फ्लॉपी डिस्क ड्राइव जरूरी छे। फ्लॉपी डिस्क कम्प्यूटर में बहार थी जोड़वामां आवे छे। फ्लॉपी डिस्क ने बाह्य पर्यावरण की असर झड़पथी थती होवाथी तेमां रहेल डेटा नो क्षति पहोंचाड़े छे अथवा तो नाश थवानी शक्यता रहेली होय छे। हाल में फ्लॉपी डिस्क नो उपयोग खूब ज घटी गयो छे। अत्यारे मोस्ट ऑफ बधा हार्ड डिस्क ज यूज करे छे। फ्लॉपी डिस्क छे ए पहेला यूज करवामां आवती हती पण अत्यारे एनो यूज बधा ओछो करे छे। त्यार पछी छे कॉम्पेक्ट डिस्क अथवा डिजिटल वर्सेटाइल डिस्क एटले के सीडी अथवा तो डीवीडी। कॉम्पेक्ट डिस्क ने टूंक में सीडी कहे छे अने डिजिटल वर्सेटाइल डिस्क ने डीवीडी कहे छे। सीडी तथा डीवीडी बन्ने नो देखाव सरखो ज होय छे। बन्ने आकार गोळ ज होय छे। सीडी पण तमे जोई हशे सीडी नी संग्रह शक्ति 700 MB सुधीनी होय छे। आ तमारे याद राखवानुं छे कि सीडी नी संग्रह शक्ति केटला एमबी सुधीनी होय छे। 700 MB सुधीनी। જ્યારે ડીવીડીની સંગ્રહ શક્તિ 4 GB સુધીની હોય છે, એટલે કે સૌથી ઓછી ડીવીડીની સંગ્રહ શક્તિ હોય છે, સીડીની સંગ્રહ શક્તિ વધારે હોય છે, જેમ કે 700 MB અને ડીવીડીની સંગ્રહ શક્તિ 4 GB। સોરી બાળકો, ડીવીડીની સંગ્રહ શક્તિ 4 GB એટલે કે 700 MB। 700 MB એ ઓછા કહેવાય છે અને જીબી એ વધારે કહેવાય છે। તો 1000 MB થાય ત્યારે 1 GB બને છે, તો 4 GB એટલે કે 700 MB કરતા 4 GB વધારે હોય છે, એટલે કે સીડી કરતા ડીવીડીની સંગ્રહ શક્તિ વધારે હોય છે। ત્યાર પછી છે એરિમેટિકલ લોજિકલ યુનિટ। એરિથમેટિક લોજિકલ યુનિટમાં થયેલ માહિતી પર પ્રક્રિયા થાય છે અને પરિણામ તૈયાર થાય છે। એરિમેટિક યુનિટમાં આંકડાકીય માહિતી પર પ્રક્રિયા થાય છે, જ્યારે લોજિકલ યુનિટમાં એન્ડ અને ઓર જેવી તાર્કિક પ્રક્રિયાઓ થાય છે। તો આ આપણે જોયું પ્રોસેસિંગ યુનિટ। તો હવે પછી આવે છે આઉટપુટ ડિવાઇસ। આપણે સૌપ્રથમ પહેલા ઇનપુટ ડિવાઇસ જોયું, ત્યાર પછી પ્રોસેસિંગ યુનિટ અને લાસ્ટ છે આઉટપુટ ડિવાઇસ। કોમ્પ્યુટરમાં ઇનપુટ કરેલ ડેટા પર પ્રક્રિયા થયા બાદ તૈયાર થયેલ પરિણામ આઉટપુટ ડિવાઇસ પર દર્શાવાય છે। આમ કોમ્પ્યુટરમાં ઇનપુટ કરેલી માહિતી પર પ્રક્રિયા બાદ જે ઉપકરણ દ્વારા પરિણામ મેળવી શકીએ છીએ તેવા સાધનોને આઉટપુટ ડિવાઇસ કહે છે। એટલે કે આઉટપુટ ડિવાઇસ એટલે આપણે કોઈ પણ માહિતી દાખલ કરીને તેની પ્રોસેસ થઈને આપણને પરિણામ મળે છે તેને આઉટપુટ કહે છે। આઉટપુટ ડિવાઇસ કહે છે મોનિટર, પ્રિન્ટર, પ્લોટર વગેરે આઉટપુટ ડિવાઇસ છે। મોનિટર એટલે કે મોનિટરમાં આપણે કોઈ પણ જોઈ શકીએ છીએ એટલે કે તેનું આઉટપુટ આપણને મળે છે। પ્રિન્ટર એટલે કે આપણે કોઈ પણ કાગળ છાપવો હોય તો પ્રિન્ટરમાંથી આપણને આઉટપુટ મળે છે। પ્લોટર વગેરે આઉટપુટ ડિવાઇસ છે, જેમાં મોનિટરને સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ પણ કહે છે। મોનિટરને સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ કહે છે, એ તમારે યાદ રાખવાનું છે બાળકો। મોનિટરને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ ટૂંકમાં VDU પણ કહે છે। મોનિટરનો દેખાવ ટેલિવિઝન જેવો હોય છે, તમને બધાને ખબર જ છે। પ્રક્રિયા બાદ તૈયાર થયેલ સૌ પ્રથમ મોનિટર પર જોવા મળે છે, જેને સોફ્ટ કોપી કહે છે। તૈયાર પરિણામમાં જો કોઈ ભૂલ હોય તો તે મોનિટરમાં જોઈ સુધારી શકાય છે। કોમ્પ્યુટર દ્વારા તૈયાર પરિણામની પેપર કોપી મેળવવા માટે એટલે કે કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રિન્ટર દ્વારા મેળવેલ પેપર કોપીને હાર્ડ કોપી કહે છે, જે મોનિટર પર આપણે જોઈ શકીએ છીએ તેને કઈ કોપી કહે છે, સોફ્ટ કોપી કહે છે, જે મોનિટર પર જોવા મળે છે। અને જે આપણે પ્રિન્ટરમાંથી કાગળ નવો છાપીએ છીએ એટલે કે નવો કાગળ નીકળે છે તેને હાર્ડ કોપી કહે છે। પ્લોટરનો ઉપયોગ વિવિધ નકશા ડિઝાઇન પ્રિન્ટ કરવા માટે થાય છે। એ એક પ્રિન્ટર જેવું જ છે, જેમાં તેનો ઉપયોગ નકશા ડિઝાઇન અને પ્રિન્ટ કરવા માટે થાય છે। ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના જવાબ માટે સાચા વિકલ્પ સામે ગોળમાં રંગ પૂરો। મેં તમને અહીં જે જવાબ છે તમને ટીક કરીને બતાવેલા છે, એ તમારે ટીક કરવાના છે, નહીં તો તમારે આ ગોળ છે તેમાં રંગ પૂરવાનો છે। ફર્સ્ટ નંબર છે, કોમ્પ્યુટરમાં એવો ભાગ જેને આપણે સ્પર્શ કરી
શકીએ છીએ તેવા ભાગને શું કહે છે હાર્ડવેર આપણે જોયું કે આપણે જેને સ્પર્શ કરી શકીએ છીએ તેને હાર્ડવેર કહે છે સેકન્ડ નંબર કોમ્પ્યુટર હાર્ડવેરના મુખ્યત્વે કેટલા ભાગ પડે છે ત્રણ ભાગ પડે છે કયા કયા ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ એ હાર્ડવેરના મુખ્ય ભાગ છે કોમ્પ્યુટરનું સ્ટાન્ડર્ડ ડિવાઇસ કયું છે કીબોર્ડ કીબોર્ડ છે કોમ્પ્યુટરનું સ્ટાન્ડર્ડ ડિવાઇસ છે તો આન્સર આવશે કીબોર્ડ ફોર નંબર નીચેનામાંથી કઈ કેરેક્ટર કીઝ છે તો એ ટુ ઝેડ એટલે કે આલ્ફાબેટ કીઝ છે એ કેરેક્ટર કીઝ કહેવાય આ જે છે 0 થી 9 એ ન્યુમેરિક કીઝ છે અને F1 થી F12 એ ફંક્શન કી છે એટલે કેરેક્ટર કીઝ એ ટુ ઝેડ કેપિટલ લેટર છાપવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે આપણે જોયું કેપિટલ લેટર લખવા માટે કેપ્સ લોક કી આન્સર બી સિક્સ નંબર કીબોર્ડમાં કેટલી કીઝ હોય છે તો 101 થી પણ વધુ કીઝ આન્સર એ સેવન નંબર કોમ્પ્યુટરને આદેશ આપવા માટે માઉસના કયા બટનનો ઉપયોગ થાય છે એટલે કે આપણે મોસ્ટ ઓફ કોમ્પ્યુટર જ્યારે ચાલુ કરીએ ત્યારે આપણે કયા બટનનો યુઝ કરીએ છીએ લેફ્ટ બટન તો આન્સર એ લેફ્ટ બટન ત્યાર પછી એઇટ નંબર સેન્ટર બટનનો ઉપયોગ જણાવો સેન્ટર બટન એટલે કે લેફ્ટ બટન હોય છે માઉસમાં અને રાઇટ બટન હોય છે અને વચ્ચે જે હોય છે એને સ્ક્રોલ બટન કહેવામાં આવે છે તો અહીં છે વિન્ડોને સ્ક્રોલ કરવા માટે ત્યાર પછી છે નાઇન નંબર કયા હાર્ડવેરને કોમ્પ્યુટરનું મગજ કહે છે એ બધાને ખબર જ છે કે સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહે છે કયો વિભાગ કોમ્પ્યુટરમાં ડેટાની આવન જાવન પર દેખરેખ રાખે છે તો સીયુ છે એટલે કે સીયુ એટલે કંટ્રોલ યુનિટ એટલે કે તેના પર નિયમન રાખે છે અથવા તો આવન જાવન પર દેખરેખ રાખે છે કઈ મેમરીને કામચલાઉ મેમરી પણ કહે છે તો રેન્ડમ એસએસ મેમરી એટલે RAM ત્યાર પછી જોઈએ 12 નંબર નીચેનામાંથી કયા સ્ટોરેજ ડિવાઇસની સંગ્રહ શક્તિ અમર્યાદિત હોય છે એટલે કે હાર્ડ ડિસ્કમાં આપણે સૌથી વધુ સંગ્રહ કરી શકીએ છીએ શાનો દેખાવ એક સરખો હોય છે સીડી અને ડીવીડી બંને એક સરખી જ દેખાય છે તો આન્સર એ 14 નંબર કોમ્પ્યુટરમાં એન્ડ અને ઓર જેવી તાર્કિક ક્રિયાઓ માટે કયો વિભાગ હોય છે લોજિકલ યુનિટ એરેમેટિક લોજિકલ યુનિટ આપણે જોયું કે એરેમેટિક લોજિકલ યુનિટ એ એન્ડ અને ઓર જેવી તાર્કિક પ્રક્રિયાઓ માટે થાય છે ત્યાર પછી જોઈએ 15 નંબર મોનિટરને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે તો મોનિટરને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ એટલે કે VDU નામે પણ ઓળખવામાં આવે છે કેપ્સ લોક કી ઓફ હોય ત્યારે એક અક્ષર કેપિટલ છાપવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો શિફ્ટ કીનો એટલે આપણે કોઈ પણ એક અક્ષર કેપિટલ લખો એટલે કે પહેલો અક્ષર કેપિટલ લખવા માટે શિફ્ટ કી સાથે કોઈ પણ અક્ષર આપણે દબાવીએ એટલે એ અક્ષર કેપિટલ થાય છે શોર્ટકટ મેનુ ઓપન કરવા માટે માઉસના કયા બટનનો ઉપયોગ થાય છે શોર્ટકટ મેનુ ઓપન કરવા માટે આપણે રાઇટ ક્લિક કરવાની હોય છે માહિતી પર પ્રોસેસ થયા બાદ પરિણામ દર્શાવતા હાર્ડવેરને શું કહે છે આઉટપુટ એટલે કે પરિણામ આપણે કોઈ પણ માહિતી દાખલ કરીએ તેને ઇનપુટ ડિવાઇસ કહે છે તેની પ્રોસેસ થતી હોય એને પ્રોસેસિંગ યુનિટ અને આપણને પરિણામ મળે તેને કહેવાય છે આઉટપુટ ડિવાઇસ ત્યાર પછી જોઈએ 19 નંબર કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવાની ક્રિયાને શું કહે છે ઇનપુટ એટલે કે અંદર કોઈ પણ માહિતી આપણે દાખલ કરવી કીબોર્ડનું કાર્ય જણાવો એટલે કે માહિતી દાખલ કરવી આપણે કીબોર્ડ દ્વારા કોઈ પણ આપણે લેટર લખીને કોઈ પણ લાઇન લખીને આપણે અંદર માહિતી દાખલ કરી શકીએ છીએ ત્યાર પછી છે 21 કોઈ પણ પ્રોગ્રામમાં મદદ લેવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો F1 કી આન્સર સી F1 કી થી F12 સુધીની આપણે બધી અલગ અલગ હેલ્પ મેળવવા માટે ફંક્શન કીનો જ ઉપયોગ થાય છે 22 કીબોર્ડની બંને બાજુ કઈ કી આવેલી હોય છે શિફ્ટ કી આપેલી હોય છે શિફ્ટ કી કીબોર્ડની આ બાજુ પણ હોય છે અને બીજી બાજુ પણ આપણને આપેલી હોય છે અહીં આપણે જોયું છે કે શિફ્ટ કી અહીંયા પણ હોય છે અને આ બાજુ એટલે કે બે બાજુ શિફ્ટ કી આપેલી હોય છે ત્યાર પછી જોઈએ માઉસ ઉપર કેટલા બટન જોવા મળે છે માઉસ પર 2 કે 3 બટન રાઇટ ક્લિક લેફ્ટ ક્લિક અને વચ્ચે જે છે એ સ્ક્રોલ બટન આન્સર બી 24 માઉસ વડે કોઈ ફાઇલ કે ફોલ્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની ક્રિયાને શું કહે છે ડ્રેગિંગ કહે છે પોઇન્ટિંગ એટલે કે તેના પર માઉસ એટલે કે જે એરો હોય એને પોઇન્ટિંગ કહે છે ક્લિકિંગ એટલે કે તેના પર આપણે ક્લિક કરીએ તેને ક્લિકિંગ અને એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ ખસેડવું હોય તો તેને ડ્રેગિંગ કહે છે
ત્યાર પછી છે 25 ROM નું પૂરું નામ જણાવો. ROM નું પૂરું નામ છે રીડ ઓન્લી મેમરી, એ પણ આપણે આગળ પાઠમાં જોયું. તો બાળકો, મેં તમને અહીં પાઠ 4 હાર્ડવેર વિશે સમજાવ્યું, એ તમારે પાઠનું વાંચન કરવાનું છે અને સ્વાધ્યાય પણ મેં તમને સ્વાધ્યાયના આન્સર લખાવ્યા, એ બધા જ આન્સર તમારે વિકલ્પો વાંચીને રેડી કરવાના છે. હવે આપણે આના પછીના વિડીયોમાં આપણે એના આગળનું ચેપ્ટર જોઈશું. ત્યાં સુધીના આ બધા જ વિકલ્પો તમારે પાકા કરવાના રહેશે. હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું.